हेलो दोस्तों, चैनल में स्वागत है। आज आप धोरण 8 गणित प्रकरण 14 अवयवीकरण तेना विषे शीखीश। दाखलो नंबर 2, आपेली पदावलिओना अवयव मेरवो। एटले आपणे अवयव केवी रीते मेरवाय छे ते शीखवानुं छे। तो शीखता पहेला चैनल ने लाइक करी दो, सब्सक्राइब करी दो, शेर करी दो अने घरे जाते शीखीए, बराबर। આ વિડીયો બનશે તો શેર કરજો જેથી બીજા બાળકોને પણ શીખવાનું મળે, બરાબર। આપેલી પદાવલિઓના અવયવ મેળવો। પહેલો દાખલો છે 7x-42। હવે આ પદાવલિના સ્વરૂપમાં છે, બરાબર। હવે આપણે શું કરવાનું, એમાંથી સામાન્ય કાઢીશું, બરાબર। આ પહેલું પદને આપણે ગુણાકારના સ્વરૂપમાં લખીશું, 7x એટલે 7×x, બરાબર। આપણે આ પહેલું પદને લખ્યું માઇનસ, તો માઇનસ। હવે 42 માં છે ને, 42 એ 7ની સાથે કઈ સંખ્યાને ગુણીએ તો 42 આવે, તો 7ના ગુણામાં જ મોટે ભાગે સંખ્યા હશે, બરાબર। એ આપણે ચેક કરીએ તો 7×6=42, બરાબર। તો 7ને 6 વડે ગુણીએ તો 42 આવશે। એ રીતે આપણે 42 નું વિભાજન કરીશું, બરાબર। 7×6, બરાબર। આ પહેલું પદ અને આ બીજું પદ, હવે બંને પદમાં જે કોમન છે તે આપણે જોવાના છે, બરાબર। કોમન એટલે સામાન્ય, બંનેમાં હોય તેવા, બરાબર। તો અહીંયા પહેલા પદમાં 7 છે, બરાબર, કોમન ઉપર હું ગુણ કરીશ, અને બીજા પદમાં પણ 7 છે, બરાબર। આ 7 બંનેમાં કોમન છે। હવે આપણે શું કરીશું, કોમનને બહાર કાઢીશું, બરાબર। આ બંનેના ઘરમાં 7 છે, આના ઘરમાં પણ 7 છે, આના ઘરમાં પણ 7 છે, બરાબર। તો બંનેના ઘરમાંથી આપણે બહાર કાઢી લઈએ, 7ને આપણે કોમન કાઢી લઈએ, બરાબર। હવે આપણે બાકીનું વધ્યું એટલું આપણે કૌંસમાં લખીશું। આ 7ને અહીંથી બહાર કાઢી લીધા એટલે અહીંયા કેટલા વધશે, × x, એટલે આ x વધશે, બરાબર। ઓછાનું ઓછા, માઇનસ, બરાબર। આ બીજા પદમાંથી 7 બહાર કાઢી લઈશું એટલે રહી કોણ જશે, અહીંયા 6 રહી જશે, બરાબર। તો આ દાખલો ખૂબ સહેલો છે, બરાબર। આટલો જ એનો જવાબ આવશે, આ એનો જવાબ આવશે, બરાબર। ખૂબ સહેલો છે, જો દાખલો આપણે જાતે શીખવાની કોશિશ કરીશું તો સહેલાઈથી આવડી જશે, બરાબર। ચાલો હવે આપણે દાખલો, બીજો દાખલો જોઈએ। બીજા દાખલાની રકમ છે 60-12 ક્યુ, 60-12 ક્યુ, અંગ્રેજીનો અક્ષર છે, બરાબર। ક્યુ નવ નથી પર ક્યુ છે, બરાબર, સમજો શું છે, અંગ્રેજીનો અક્ષર ક્યુ, નવ જેવો લાગતો છે પણ નવ નથી, બરાબર। હવે આપણે એને ગણવાની શરૂઆત કરીશું, તો ચાલો શરૂઆત કરીએ 6। હવે આપણે થોડોક વિચાર કરીએ, રકમ જોઈને થોડોક પહેલો વિચાર કરવાનો, બરાબર। કયો વિચાર કરવાનો, આ 6 છે, બરાબર। હવે આ અહીંયા એવી રકમ હશે જેમાં 6 છુપાયેલો હશે, બરાબર। એ આપણે દિમાગ ચલાવવાનું, મગજ દોડાવો। હવે 12માં કઈ રીતે 6 છુપાયેલો હોય, બરાબર, કેટલાને આપણે ગુણીએ તો 12 આવે, બરાબર। તો આપણે 6નો ઘર્યો બોલીએ તો 6×2, 6×2=12, બરાબર। એટલે 12ની અંદર 6 છુપાયેલો છે, બરાબર। મોટા ભાગે એવી જ સંખ્યા હોય, કોઈ છુપાયેલી હોય સંખ્યા, આપણે તેને શોધી કાઢવાની કે કોણ છુપાયેલો છે, બરાબર। 12 છે તો 6 તો છુપાયેલો જ હોય, તો 6×2=12, બરાબર। એટલે આપણે 12ની અંદર 6 આવી રીતે છુપાયેલો છે, બરાબર। હવે આપણે એને લખી દઈએ અવયવના સ્વરૂપમાં, તો આને આપણે લખીશું, આમ તો છૂટા છૂટા હોય પણ આપણે લખી શકીએ, પણ આપણી પ્રોસેસ લાંબી થઈ જાય, બરાબર। આ રીતે શોર્ટ મેથડ છે, આ ટૂંકી પદ્ધતિ આપણે કરીશું, બરાબર। તો 6×p, આને આપણે ગુણાકારના સ્વરૂપમાં લખીશું, બરાબર। માઇનસ 12ને આપણે 6×2 એ સ્વરૂપમાં લખીએ, બરાબર। 6×2, 12ની જગ્યા આપણે 6×2 લખ્યા, બરાબર। બે અમને ટુકડામાં, આપણે બે ટુકડામાં વહેંચી કાઢીએ, બરાબર। હવે અહીંયા મલ્ટીપલ એટલે ગુણાકારનો સંબંધ છે 12 ક્યુ, આ 12 ક્યુ એટલે 12 અને ક્યુ વચ્ચે કોનો સંબંધ છે, 12×ક્યુ, ગુણાકારનો સંબંધ છે, શેનો સંબંધ છે, ગુણાકારનો, બરાબર। એટલે અહીંયા ગુણ્યા લખીશું, ગુણ્યા લખીને શું લખીશું, ક્યુ, શું લખીશું, ક્યુ, બરાબર। ચાલો જોઈ લીધું, સમજી લીધું, બરાબર।
હવે આ પહેલું પદ અને આ બીજું પદ હવે આપણે બંનેમાં કોણ સામાન્ય છે તે નક્કી કરીશું સામાન્ય એટલે સરખા એક સરખા બરાબર પહેલા પદમાં 6 છે બીજા પદમાં 6 છે હા અહીંયા 6 છે બરાબર તેને આપણે નક્કી કરી લઈએ આ સામાન્ય બરાબર ચાલો પહેલા પદમાં p છે બીજા પદમાં p છે નથી બરાબર તો p સામાન્ય નીકળશે નહીં તો આપણું ચેક થઈ ગયું બરાબર હવે શું વિધિ કરવાની છે આપણે બરાબર પહેલા આપણે જે સામાન્ય છે તેને કાઢી લઈએ બરાબર બહાર લખી દેવાનું પછી આપણે જે વધ્યું જે સામાન્ય અને બહાર કાઢતા જે વધે એને કૌંસમાં લખીશું બરાબર તો કૌંસમાં શું લખીશું આ 6 પહેલા પદમાંથી બહાર નીકળી ગયો એટલે અહીંયા વધ્યો p બરાબર ઓછાનું ઓછા ચિહ્ન બરાબર આમાંથી પર બીજા પદમાંથી પર આ 6 આપણે ઉઠાવી લીધો બહાર નીકળી ગયો એટલે વધ્યું શું 2 ગુણ્યા q 2 ગુણ્યા q એટલે 2 ગુણ્યા q એટલે શું 2 q શું થશે 2 q એટલે વધે શું 2 q શું વધશે 2 q બરાબર હવે આપણે ત્રીજો દાખલો જોઈશું આ 29 નથી 2 q છે અંગ્રેજીનો અક્ષર q છે બરાબર એટલે આ રીતે આપણે ગુણાકારના સ્વરૂપમાં બરાબર એનો અર્થ 6 ગુણ્યા કૌંસ બરાબર આ રીતે આપણે અવયવ પાડીએ બરાબર હવે આપણે ત્રીજો દાખલો જોઈશું આ બીજો દાખલો થયો ત્રીજો દાખલો તો ત્રીજા દાખલાની રકમ છે 7a² + 40a ત્રીજા દાખલાની રકમ सेवन ए स्क्वेर प्लस 14a હવે તમે જોજો આપણે પહેલો દાખલો જોઈને વિચાર કરવાનો બરાબર કારણ કે કયું કયામાં છુપાયેલું હોય અહીંયા 7 છે ને અહીંયા 14 છે બરાબર એટલે આપણે દિમાગ ચલાવવાનું કે આ 14 ની અંદર આ કોઈ 7 રહેલો હશે બરાબર તો 7 એકનો ઘર્યો બોલીએ તો 7 2 14 આપણને ખબર પડી જાય કે બરાબર આ 14 ની અંદર શું છુપાયેલું છે 7 અને 2 બરાબર એટલે 7 તો આમાં છુપાયેલો જ છે આપણને ખબર પડી ગઈ હવે આપણે શું કરીશું એને લખીશું પદાવલીના સ્વરૂપમાં બરાબર 7a² છે 7a નો વર્ગ 7a નો વર્ગ છે બરાબર એને આપણે છૂટા છૂટા સ્વરૂપમાં લખીએ તો 7 ગુણ્યા a નો વર્ગ એટલે 2 વખત a ગુણીશું a ગુણ્યા a એ પહેલું પદ આપણે લખી દીધું બરાબર હવે વત્તા છે તો આપણે વત્તાની નિશાની અહીંયા કરીશું બરાબર હવે બીજું પદમાં 14 ની જગ્યાએ શું લખીશું આપણે 14 ની જગ્યાએ 7 ગુણ્યા 2 લખીશું બરાબર આ 7 વાળું 7 ગુણ્યા 2 આ 14 ની જગ્યા પર શું લખ્યા 7 ગુણ્યા 2 એનો ગુણાકાર લખ્યો બરાબર કેમ આપણે 7 સામાન્ય કાઢવાનો છે બરાબર અહીંયા a છે એટલે ગુણ્યા a લખીશું ગુણાકારના સ્વરૂપમાં બરાબર 14 એટલે 7 ગુણ્યા 2 ગુણ્યા a બરાબર આ પહેલું પદ અને આ બીજું પદ બરાબર આ વત્તા વચ્ચેનું બરાબર હવે શું કરીશું આપણે સામાન્ય બહાર કાઢીએ આ 7 ને આપણે બહાર પહેલા આપણે સામાન્ય જોઈ લઈએ બરાબર કોણ કોણ છે આ 7 આ પહેલા પદમાં છે તે બીજા પદમાં છે અહીંયા છે બરાબર આ સામાન્ય ઉપર આપણે રાઉન્ડ કરી લઈએ બરાબર હવે આ a છે તો અહીંયા પણ a છે તો a ઉપર પણ આપણે રાઉન્ડ કરીશું પછી બીજો a છે બીજો a આ બનો નથી બરાબર તો કયા કયા સામાન્ય કાઢવાના 7a 7a આપણે કોમન કરીશું બરાબર સામાન્ય કરીશું બરાબર કાઉન્સ કરીએ હવે પહેલા પદમાં કેટલા રહી ગયા આટલા બહાર નીકળી ગયા બરાબર એટલે આ રહી ગયો a બરાબર વત્તા વત્તાના વત્તા બરાબર બીજા પદમાં આ 7a નીકળી ગયા છે બરાબર એટલે બીજા પદમાં 7a બીજા પદમાં પર 7a નીકળી ગયા છે બરાબર તો આપણે કેટલા લખીશું આ 7a બહાર આવી ગયા આ 7 ને બહાર આવી ગયા એટલે બીજા પદમાં 2 જ રહી ગયા બરાબર તો કૌંસમાં આટલા રહી જાય બરાબર આ એનો જવાબ બરાબર તો આજે આપણે
ત્રણ દાખલા કર્યા હજુ એક ચોથો દાખલો ગણી લઈએ બરાબર વિડિયો જોતા રહેશો અને કમેન્ટ કરતા રહેશો તો અહીંયા તમને શીખવવાની મજા આવશે બરાબર ચોથો દાખલો છે -16z चौथो दाखलो से रकम -16z प्लस 20z नो घन त्राण घात बराबर दाखलो थोड़ो बीजी प्रदर्शे पर आपने थोड़ो जड़प थी पताई बराबर आ टू छे ने आ जेड छे याद रखो बराबर हवे आपने शू करीशु जो अहीं माइनस नो पद आगर से प्लस नो पद पाछळ से बराबर आपने उलट सुलट स्थान फेर कर लखी आने अहीं मूकी दईए बराबर ने आ पद ने आ बाजू लईए जाय बराबर तो प्लस 20z क्यूब प्लस 20z क्यूब एने आपणे आगळ लखीए -16z એને આપણે પાછળ લખી દીધું સ્થાન બદલી કરીએ બરાબર સ્થાન બદલવાથી કોઈ ફરક નહીં પડે બરાબર ફક્ત આપણે સ્થાન બદલ્યા છે હવે આપણે શું કરીશું બંનેમાં હોય તેને સામાન્ય કરીશું બરાબર હવે 20 અને 16 20 એટલે આપણે એનો 5 6 20 બરાબર 16 એટલે 4 6 16 બરાબર 20 એટલે શું 5 6 20 આપણે મગજ લગાવવાનું બરાબર 16 એટલે 4 6 16 તો શું છે બંનેમાં 4 છે બંનેમાં કોણ શું છે 4 બરાબર એવી રીતે આપણે કરીશું આપણે લખીએ બરાબર 20 એટલે 5 ગુણ્યા 4 ગુણ્યા z ક્યુબ ને આપણે z ક્યુબ પર લખી દઈશું બરાબર ઓછા જો z ક્યુબ ને આપણે 3 વખત ગુણાકાર માં લખવો હોય તો લખી શકાય z ક્યુબ એટલે z ગુણ્યા z ગુણ્યા z બરાબર z ક્યુબ નો અર્થ શું થાય z ને 3 વખત ગુણવાનો z ગુણ્યા z ગુણ્યા z આ એનું સ્વરૂપ લખાય બરાબર આપણે વિસ્તૃત બરાબર ઓછા 16 એટલે 16 ની જગ્યાએ આપણે શું લખીશું 4 ગુણ્યા 4 4 ગુણ્યા 4 ગુણ્યા z આ z છે બરાબર હવે આ પહેલું પદ ઓછાની વચ્ચે આ બીજું પદ બરાબર આ ઓછાની પહેલા પહેલું પદ અને આ બીજું પદ હવે આપણે સામાન્ય ઉપર ગોર કરીશું બરાબર કોણ કોણ સામાન્ય છે એ આપણે ગોર કરીએ તો આ 5 આમાં છે નથી 4 છે આમાં છે બરાબર આ સામાન્ય 4 ઉપર આપણે ગોર કરી દઈએ બરાબર આ સામાન્ય છે z છે આમાં चार गुणिया लखी गुणाकार स्वरूप बराबर 4 ગુણ્યા z એટલે 4z આપણે લખીએ ને તો પણ ચાલે બરાબર આટલું આપણે સામાન્ય કરીએ હવે શું છે કૌંસમાં શું રહેશે આ 5 કૌંસમાં રહી જશે બરાબર 5 ગુણ્યા આ z ગુણ્યા z બરાબર z નો વર્ગ બરાબર ઓછા આ 4 ને z નીકળી ગયો તો અહીંયા 4 રહેશે 1 4 બરાબર ઓછા 4 બરાબર હવે આપણે શું કરીશું એનું વિસ્તૃત રૂપમાં લખી દઈશું બરાબર 4 ગુણ્યા 4 એટલે 4 જ થશે બરાબર અને આમાં લખીશું 5 z નો વર્ગ ઓછા 4 બરાબર આ ટુ કૌંસમાં રહી જશે બરાબર તો ચાલો દોસ્તો આજના વિડિયોમાં એટલું જ ફરીથી નવા વિડિયોમાં મળીશું બાય